આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ ત્રણ શબ્દોની। નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સ માં આપનું સ્વાગત છે। આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ ત્રણ શબ્દોની। ખૂબ જ ઉપયોગી શબ્દો છે। સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ ત્રણ શબ્દ, ક્વાયટ, ક્વિટ અને ક્વિટ। ફરીથી એકવાર હું બોલીશ, ક્વાયટ, ક્વિટ અને ક્વિટ। આ ત્રણમાંથી કયો શબ્દ વાપરો અને ક્યારે વાપરો, તો આપણે એની આજે ચર્ચા કરીશું। સૌ પ્રથમ શબ્દ છે ક્વાયટ। ક્વાયટ જ્યાં બિલકુલ અવાજ નહીં હોય, ઘોંઘાટ નહીં હોય, તો આપણે એમ કહીએ કે ઇટ ઇઝ અ ક્વાયટ પ્લેસ, વેરી લિટલ ટુ ઓલમોસ્ટ નો નોઇઝ, અથવા કોઈ એક્ટિવિટી નહીં થઈ રહેલી હોય, કોઈ એક્સાઇટમેન્ટ નહીં હોય, સો ઇટ્સ અ ક્વાયટ પ્લેસ। આપણે સ્કૂલમાં કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં શાંતિની જરૂર હોય, તો ત્યાં કોઈ સૂચના આપતું હોય માઇક્રોફોન પરથી, તો પ્લીઝ બી ક્વાયટ, ડોન્ટ મેક અ નોઇઝ, ટીચર્સ ઘણી વાર કહેતા હશે, પ્લીઝ બી ક્વાયટ, ડોન્ટ મેક અ નોઇઝ, કીપ ક્વાયટ પ્લીઝ। ક્વાયટ શબ્દની સાથે કેટલાક બીજા જે શબ્દો સામાન્ય રીતે વપરાય છે, જેને આપણે કોલોકેશન કહીએ, વર્ડ પાર્ટનરશીપ કહીએ, તો એ ક્વાયટ સાથે તમે અ ક્વાયટ હાઉસ હોય, અ ક્વાયટ પ્લેસ, અ ક્વાયટ સ્ટ્રીટ, અ ક્વાયટ ગર્લ, કોઈ છોકરી બોલતી નહીં હોય તો તમે કહો કે શી ઇઝ અ ક્વાયટ ગર્લ, અ ક્વાયટ એન્જિન, કોઈ બહુ જ સારામાંની કોઈ કારમાં તમે બેઠા હોય અને એન્જિનનો બિલકુલ નિવૃત અવાજ આવતો હોય, તો તમે એમ કહો કે ઇટ હેઝ અ ક્વાયટ એન્જિન। અને અ ક્વાયટ ટાઈમ ઓફ યર કે જ્યાં બહુ જ બધા લોકો શોપિંગ નહીં કરતા હોય કે બહુ બધી એક્ટિવિટી નહીં કરતા હોય, તો ઇટ્સ અ ક્વાયટ ટાઈમ ઓફ યર। કેટલાક ફ્રેઝિસ જે બહુ જાણીતા છે ક્વાયટ શબ્દ સાથે જોડાયેલા, as quiet as a mouse, nice and quiet, કોઈ જગ્યાએ તમે જાઓ અને તમને બહુ સરસ લાગે, so it's a nice and quiet place। અને ઘરમાં તમે ધારો કે ઘણા બધા બીજા વ્યક્તિઓ ખૂબ અવાજ કરતા હોય, તો તમે એમ કહો કે મારે હવે જરાક બહાર જવું પડશે, I need some peace and quiet। બીજો શબ્દ છે quiet। ક્વાઇટ એટલે વેરી બટ નોટ એક્સ્ટ્રીમલી ક્વાઇટ, ગુજરાતીમાં આપણે તદ્દન કહીએ છીએ, તદ્દન સાચું છે, તદ્દન ખોટું છે, તો ક્વાઇટ શબ્દ તદ્દનના અર્થમાં લઈ શકાય। કોઈ બે ભાઈઓ હોય અને બંને એકબીજાથી તદ્દન જ જુદા હોય, તો આપણે એમ કહીએ કે ટુ બ્રધર્સ આર ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર। તમે આખો વિડીયો જોઈ લેશો પછી તમે કહેશો કે આ ત્રણ જે શબ્દો છે એ મને બરાબર ખબર પડી ગયા છે, ઇટ્સ ક્વાઇટ ક્લિયર નાઉ। ક્વાઇટ શબ્દ સાથે જે સામાન્ય રીતે બીજા શબ્દો આવી શકે કોલોકેશન્સ, એમાં છે ક્વાઇટ રિસન્ટલી, હમણાં તાજેતરમાં જ કંઈક થયું છે, ક્વાઇટ રિસન્ટલી, ઇટ્સ ક્વાઇટ ગુડ, ક્વાઇટ થિન, ક્વાઇટ લાઇકલી, ઇટ્સ ક્વાઇટ ઇમ્પોસિબલ, આવું થાય નહીં, સંભવ નથી, ઇટ્સ ક્વાઇટ ઇમ્પોસિબલ, ઇટ્સ ક્વાઇટ ક્લિયર નાઉ, ઇટ્સ અ ક્વાઇટ ડિફરન્ટ મેટર, આ કંઈ તદ્દન જુદી જ બાબત છે। આવા ઘણા બધા શબ્દો આવી શકે, આ તો માત્ર એક નાનું તમને લિસ્ટ આપ્યું છે। ત્યાર પછી આપણે શબ્દ છે ત્રીજો ક્વિટ। ક્વિટ છોડી દેવું, બંધ કરી દેવું, ટુ સ્ટોપ ડુઈંગ સમથિંગ। તમે જોબ છોડી દેતા હોય તો એના માટે પણ ક્વિટ આવી શકે, કોઈ જગ્યા છોડીને જતા હોય તો એના માટે પણ ક્વિટ આવી શકે। થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, કોઈક વાર કોઈ કર્મચારી ધારો કે સ્મોકિંગની એને બહુ જ ખરાબ આદત હોય, તો એના બોસ એને કહી શકે આઈધર ક્વિટ સ્મોકિંગ ઓર ક્વિટ યોર જોબ, તમારે સ્મોકિંગ તમારે બંધ કરવું પડશે અથવા તમારે જોબ છોડવી પડશે, તમે નક્કી કરો શું કરવું છે। સો ક્વિટ સ્મોકિંગ, આઈ ક્વિટ સ્કૂલ એટ 16, એટલે 16 વર્ષની ઉંમરે મેં શાળા છોડી હતી।
ક્વિટ સાથે કેટલાક જે કોલોકેશન્સ આવી શકે, ક્વિટ સ્મોકિંગ એટલે કોઈ પણ એક હેબિટ હોઈ શકે, ક્વિટ હેબિટ, ક્વિટ કમ્પ્લેનિંગ, કોઈ વારંવાર ફરિયાદ કર્યા કરતું હોય તમે, કોઈ ક્વિટ કમ્પ્લેનિંગ નાઉ ઇટ્સ ઇનફ, ક્વિટ સ્કૂલ, ક્વિટ અ જોબ, ક્વિટ ફૂલિંગ અરાઉન્ડ, ઘણા પોતાનો સમય બગાડતા હોય, વેસ્ટ કરતા હોય, આમ તેમ કોઈ નકામા કામમાં સમય વેડફતા હોય, તમે એમ કહો કે ક્વિટ ફૂલિંગ અરાઉન્ડ નાઉ. તો હું આશા રાખું છું કે આ ત્રણ શબ્દો તમને બરાબર ખ્યાલ આવી ગયા હશે. ફરીથી એકવાર હું ફર્સ્ટ સ્ક્રીન પર જઈને તમને બોલી બતાવું, તમે મારી સાથે અથવા મારા પછી બોલી શકો છો. પહેલો શબ્દ છે ક્વાયટ, ક્વાયટ. બીજો છે ક્વાઇટ અને ત્રીજો શબ્દ છે ક્વિટ. ક્વાયટ, ક્વાઇટ, ક્વિટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આઈ એમ ધર્મેન્દ્ર શેઠ ફ્રોમ સુરત. મિત્રો, તમારા સંપર્કમાં જે આવતા હોય લોકોને ખબર છે ડોટ કોમની આ સિરીઝ વિશે માહિતી આપજો. નમસ્કાર.